શ્રી ગણેશાય ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું શ્રાવણ માસના વધ પક્ષની અજા એકાદશી કઈ તારીખે છે એ વિશે જાણીશું એકાદશીનું મુહૂર્ત જાણીશું મહિમા જાણીશું તથા વ્રત વિધિ પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શાતાકારમ સૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદ્રશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભેર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભ ભય હરમ સર્વલોકનાથમ બોલો જગદ્ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની છે ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો એકાદશીનું વ્રત એ બધા વ્રતોમાં ઉત્તમ કહેવાનું છે ઘણું પુણ્ય આપનારું છે એકાદશીનું વ્રત સૌથી કઠિન પણ કહેવાનું છે હવે આ સમય પ્રમાણે નિયમ પણ બદલ્યા છે એટલે કે એક ટાઈમ ભોજન લઈ શકાય છે એકાદશી એ એવું વ્રત છે કે જેમાં દરેક મનોકામના ભક્તની પૂરી થાય છે ભગવાન લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે એમાંય ખાસ કરીને આ શ્રાવણ માસના વદ પક્ષની અજા એકાદશી છે તે સર્વે પાપોને હરનાર છે સત્યવાદી રાજા એ પણ આ વ્રત કરીને સર્વે પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી હતી એવું કહેવાય છે કે તેમને ફરીથી પોતાનું રાજપાટ મેળવ્યું હતું આ એકાદશીનું વ્રત કરવા માત્રથી સૌ પ્રથમ આપણે અજા એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ અજા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ઇઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રાત્રિના એક ને ઓગણીસ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રાત્રિના લગભગ એકને ત્રીસ મિનિટે ઉદયાતિથિ અનુસાર જો આપણે વ્રત રાખીએ તો તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે રાખવાનું રહેશે વ્રતના પારણ તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારે સાત ને પચાસ મિનિટથી લઈને આઠ ને ચાલીસ મિનિટ સુધીમાં કરવાના રહેશે કહેવાય છે કે રાજા હરિશ્ચંદ્ર જે ઘણા સત્યવાદી હતા તેમના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો જેમાં તેમણે બધું રાજપાટ છોડવું પડ્યું હતું રાજાની પત્ની પુત્ર અલગ થઈ ગયા અને પરિવાર આખો વિખૂટો પડી ગયો હતો તે સ્થિતિમાં સ્વયં તેઓ ચાંડાલને ત્યાં નોકરી કરતા હતા અને જીવનયાપન કરતા હતા એક દિવસની વાત છે રાજા ઉદાસ થઈને બેઠા હતા ત્યાં ગૌતમ ઋષિ આવ્યા અને રાજા ગૌતમ ઋષિને જોઈને પ્રણામ કરીને પોતાની વ્યથા કહે છે ત્યારે ગૌતમ ઋષિને રાજા પર ઘણી દયા આવે છે રાજાએ ગૌતમ ઋષિને ઉપાય પૂછ્યો ત્યારે ગૌતમ ઋષિએ કહ્યું કે શ્રાવણ માસના વદ પક્ષની અજા નામની જે એકાદશી છે તે એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરે તો તેને ફરીથી રાજપાટ પાછું મળશે તેનું કુટુંબ ફરીથી એક થઈ જશે આ અનુસાર રાજા હરિશ્ચંદ્રએ અજા નામની આ એકાદશીનું વ્રત કર્યું આખી રાત જાગરણ કર્યું ભગવાનનું ધ્યાન કીર્તન મનન કર્યું કથા સાંભળી ત્યારબાદ રાજાના સર્વે પાપો નષ્ટ થયા રાજાની સર્વે પરીક્ષાઓ સમાપ્ત થઈ ગઈ અને રાજા ફરી પુનઃ પરિવારને મળે છે રાજપાઠ ફરી પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પશ્ચાત રાજા વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે એવો મહિમા છે આ અજા એકાદશીનો જે સ્વયં રાજા હરિશ્ચંદ્રએ કર્યું હતું આજે પણ આ એકાદશીનો મહિમા ઘણો છે સૃષ્ટિના પાલનહાર ભગવાન નારાયણ મનુષ્યના કલ્યાણ અર્થે પોતાના શરીરમાંથી જ ઉત્પન્ન કરેલી આ એકાદશી તિથિ છે જેનું વ્રત કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે અજા એકાદશીનું મહત્વ ઘણું છે રાજા યુધિષ્ઠિરે જ્યારે આ અજા એકાદશીના મહત્વ વિશે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે સર્વે પાપોને નષ્ટ કરનાર અજા નામની આ એકાદશી છે આ એકાદશીના દિવસે ભગવાન નારાયણનું પૂજન અર્ચન કરવાથી વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે આ અજા એકાદશીનું વ્રત કરવા માત્રથી જ અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે તીર્થોમાં દાન સ્નાન કરવાનું જે પુણ્ય છે તે ઘેર બેઠા જ પ્રાપ્ત થઈ જાય છે હજારો વર્ષોની તપસ્યાનું ફળ પ્રાપ્ત થાય છે કન્યાદાનનું પણ ફળ પ્રાપ્ત થાય છે એવી આ મહા એકાદશી શ્રાવણ માસના વધ પક્ષની એકાદશી અજા એકાદશી છે અજા એકાદશીનું વ્રત કરવાથી બુદ્ધિ પણ નિર્મળ બને છે સૌ પ્રથમ આપણે આ અજા એકાદશીના વ્રતની વિધિ જાણી લઈએ કે આ વ્રત કેવી રીતે કરવું જોઈએ અજા એકાદશીનું વ્રત કરનાર સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને ભગવાન વિષ્ણુના દેવી લક્ષ્મી સાથે પૂજન કરવું જોઈએ જો આપણા ઘરના મંદિરમાં ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય તેનું પૂજન કરી શકાય છે ગોપીચંદન ચોખા પીળા પુષ્પ ઋતુફળ તલ મંજરી સહિત તુલસી દલ અર્પિત કરીને ભગવાન નારાયણનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે આખો દિવસ નિરાહાર રહેવાય છે જો નિરાહાર ન રહી શકીએ તો ફલાહાર કરી શકાય છે અને ફલાહાર કરવા છતાં ભૂખ લાગતી હોય તો એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે સાંજના સમયે જોકે સંકલ્પ સવારે જ કરવાનો હોય છે કે આપણે આ એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માગીએ છીએ એકાદશીના વ્રતમાં જો એક ટાઈમ ભોજન લેવાનું થાય કદાચ શરીર સાથ ન આપતું હોય ભૂખ લાગતી હોય અથવા બીમાર હોય ગર્ભવતી મહિલા નાના બાળકો હોય તો ભોજન લઈ શકાય છે એમાં કોઈ પાતક લાગતું નથી પરંતુ ભોજનમાં શુદ્ધ શાકાહારી ભોજન લેવું જોઈએ એકાદશીના દિવસે ગીતાજીનો પાઠ કરી શકાય વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે ભગવાન નારાયણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે જો વ્રત ન કરી શકાય તો પણ ચિંતા ન કરવી જોઈએ મનમાં ક્લેશ ન કરવો જોઈએ ભગવાન જેવું ઈચ્છે એવું જ આપણે કરી શકીએ છીએ કારણ કે આપણામાં કોઈ સામર્થ્ય નથી પ્રભુની ઈચ્છા હોય તો જ આપણે વ્રત ધ્યાન દાન આદિ કરી શકીએ છીએ જો વ્રત ન પણ કરીએ તો પણ ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવી જોઈએ એ પણ ન થાય તો મંદિરમાં જઈને દર્શન કરવા જોઈએ એ પણ ન થાય તો ઘરે મનમાં જ પ્રભુનું સ્મરણ કરી લેવું જોઈએ અને ખાસ એ વાતનો નિયમ પાળવો જોઈએ કે પોતે આખો દિવસ સાત્વિક રહે જૂઠું ન બોલે કોઈની નિંદા કૂથલી ના કરે અને એકાદશીના દિવસે લસણ ડુંગળી રાંધેલો ભાત સર્વથા ત્યાગ કરવો જોઈએ દસમીની તિથિ સાંજે જ સૂર્યાસ્ત બાદ ભોજન ના કરાય એવું કહેવાય છે અને જો ભોજન કરાય તો હળવું ભોજન લેવું જોઈએ જેથી એકાદશીની સવારે આપણું પેટ નિરોગી રહી શકે એકાદશીના સવારે લાકડીનું દાંતણ ન કરવું જોઈએ અને ખાસ કરીને જ્યારે આપણે સ્નાન કરીએ તો સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ એકાદશીના દિવસે ખાસ કરીને પીપળાના વૃક્ષની પૂજા સેવા અવશ્ય કરવી જોઈએ તથા તુલસી માતાજીને સવાર સાંજ દીપક શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ આમ કરવાથી ભગવાન નારાયણ ઘણા પ્રસન્ન થાય છે અને પિતૃદેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે એકાદશીના પારણા બીજે દિવસે થાય છે પારણામાં જો આપણે બ્રાહ્મણ દેવની સેવા પૂજા કરી શકીએ ભોજન કરાવી શકીએ તો ઉત્તમ અને નહીતર કાચું સીધું પણ આપી શકાય દક્ષિણા સાથે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરી શકાય છે ગાય માતાની સેવા કરવી પશુ પક્ષીની સેવા જેટલી થાય અન્ન પાણીની વ્યવસ્થા કરવી જોઈએ આમ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ભક્તિપૂર્વક ભગવાન નારાયણનું પૂજન કરવાથી મન શુદ્ધ થાય છે વિધિ વિધાનથી ભગવાનનું પૂજન કરીને રાત્રિ જાગરણ કરવું જોઈએ જો આખી રાત જાગરણ ન થાય તો રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરવું જોઈએ પ્રભુનું નામ કીર્તન કરવું જોઈએ આમ કરવાથી પાપ નષ્ટ થાય છે અંતમાં સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે વિધિ વિધાનથી એકાદશીનું વ્રત કરવું તથા કથા સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આવું શાસ્ત્રોમાં કહેવાનું છે એકાદશીના દિવસે કોઈનું એટલે કે પારકું અન્ન ખાવું ન જોઈએ પરંતુ અન્નનું દાન અવશ્ય કરી શકાય છે એકાદશીના દિવસે શક્કરિયા બટેટા સાબુદાણા નારિયેલ પાણી તીખા જેને આપણે મરી કહીએ છીએ સિંધવ નમક દૂધ બદામ આદુ તથા ચા કોફી આદિ લઈ શકાય છે સીઝનના ફળ લઈ શકાય છે ફલાહારમાં એકાદશીના દિવસે વ્રતધારી વ્યક્તિ જો એક ટાઈમ ભોજન લેતું હોય તેવા વ્યક્તિએ ગાજર કોબી પાલકની ભાજી તથા ભારે જે ખોરાક છે ચણા આદિનું સેવન ન કરવું જોઈએ કારણ કે એનાથી પેટ ભારે થઈ જાય છે અને આળસ આવે છે એકાદશીના દિવસે દિવસના ઊંઘવું પણ ન જોઈએ ભગવાન નારાયણને મીઠું પાન આરોગાવવું જોઈએ સમર્પિત કરવું જોઈએ પરંતુ આ દિવસે પાન પોતે ખાવું ન જોઈએ એકાદશીના દિવસે એક ટાઈમ ભોજનમાં પણ રીંગણાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ નશીલા પદાર્થનું સેવન ન કરવું જોઈએ કોઈ વ્યસન ન પાડવું જોઈએ એકાદશીના દિવસે કોઈ પણ આપણે પ્રસાદ લઈએ એ ભગવાનને સમર્પિત કરેલો હોય તુલસી દલ અર્પિત કરેલું હોય એવું ભોજન લેવું જોઈએ માન્યતા છે કે અજા એકાદશીનું વ્રત કરવાથી તમામ સમસ્યામાંથી મુક્તિ મળે છે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આપણે જાણ્યું કે શ્રાવણ માસના વધ પક્ષની અજા નામની એકાદશી કયા દિવસે રહેવાની છે શુભ મુહૂર્ત શું છે તેનો મહિમા શું છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન નારાયણની ભક્તિ કરીને મનુષ્ય આ લોક અને પરલોકને સાર્થક કરી શકે છે એવા ભગવાન શ્રી લક્ષ્મીપતિને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો ભગવાન લક્ષ્મીપતિની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ ને મારા જય શ્રી કૃષ્ણ